બોડેલીના આલીપુરા ચાર રસ્તા ખાતે સર્કલ ઉપર લગાવેલા એંગલો જોખમી સાબિત થઈ રહ્યા છે. આલીપુરા ચાર રસ્તા ઉપર સર્કલ મોટું અને સર્કલને નુકસાન ન થાય તે માટે આસપાસ એંગલો મારવામાં આવી છે. એંગલોના કારણે વારંવાર નાના મોટા અકસ્માતોને કારણે વાહનોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે થોડા દિવસ અગાઉ સરકારી એસટી બસનું ટાયર ફસાઈ અને ફાટ્યું હતું, જેને કારણે સ્થાનિકો દ્વારા વહેલી તકે સરકાર પાસે લગાવેલા એંગલો હટાવવા માટેની માંગ કરી છે. સર્કલ ઉપર જે સર્કલના સુશોભન માટે આજુબાજુ રંગબેરંગી ટેપ મારીને જે પાઇપ ઊભા કરવામાં આવ્યા છે વર્તુળ આકારે, એ પાઇપ તૂટી જતા અંદરથી ગેલોનેઝના રોડ બહાર દેખાય છે. હાલમાં પણ 3-4 રોડ તો બહાર દેખાય છે. અને મને તો એવી પણ માહિતી મળી છે મીડિયાના મિત્રો દ્વારા કે 2-3 દિવસ પહેલાં એક બસનું ટાયર પણ એસટી બસનું, જે ગુજરાત એસટી કોર્પોરેશનની બસનું પણ ટાયર ફાટી ગયું હતું, એને અથડાતા, એ રોડને અથડાતા. તો જે તે કન્સર્ન્ડ ઓથોરિટી છે એને મારી નમ્ર વિનંતી, નમ્ર અપીલ છે કે જાહેર જનતાના હિત અર્થે કોઈ જાનહાનિ કે કોઈ બીજી કોઈ ફિઝિકલ નુકસાન ના થાય પબ્લિકને કે વાહનને, એના માટે તાત્કાલિક આ જે સર્કલને આજુબાજુ જે રોડ ઊભા કરવામાં આવે છે પાઇપ, તે રોડ જે હશે તે હાલમાં દેખાય છે 3 રોડ તો, એ તાત્કાલિક દૂર કરવામાં આવે એવી મારી કન્સર્ન ઓથોરિટીને નમ્ર વિનંતી, નમ્ર અરજ છે અને નમ્ર અપીલ છે જાહેર જનતાના હિત અર્થે. થેન્ક યુ વેરી મચ. દિલુભાઈ ઠક્કર, સોપાલ એક્સપ્રેસ, બ્યુરો ચીફ, છોટાઉદેપુર જિલ્લા. અલીપુરા ચોકડી ઉપર જે સર્કલ છે એ ઉદયપુર રોડ પર, હાલોલ રોડ પર, ડભોઈ રોડ પર અને બોડેલી ગામમાં જાય છે. તે ટ્રાફિકના અડચણરૂપ હોય તેમાં જે લોખંડના સ્તંભો નવા ઊભા કર્યા છે એમાંય ગાડીઓ અથડાય છે અને એમાં મોટા ટર્બા આવે છે જે 25 ટન 50 ટન રેતીના અને સિમેન્ટના, તે ટન પણ લઈ નથી શકતા. તો ટ્રાફિકને અડચણરૂપ હોય અને મોટી જાનહાનિ ને એક્સિડન્ટ થાય એવી ભીતિ હોય તો એને દૂર કરવા મારી એક લાગણી છે. બોડેલીના આદિપુરા ચાર રસ્તા ઉપર વારંવાર અકસ્માતોની ઘટના બનતા આરએનડી વિભાગ દ્વારા અલીખેરવા પંચાયતને નોટિસ આપવામાં આવી છે. બોડેલીના અલીપુરા ચાર રસ્તા ઉપર વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે, જેને લઈને વાહનોને પણ મોટું નુકસાન થતું હોય છે. જ્યારે સર્કલ મોટું અને તેને નુકસાન ન થાય તે માટે એંગલો ઊભી કરવામાં આવી છે અને એંગલોમાં વાહનો ફસાતા મોટું નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને આરએનડી વિભાગ દ્વારા અલીખેરવા પંચાયતને નોટિસ આપવામાં આવી છે. આવો આ અંગે સરપંચે શું કહ્યું જાણવાનો પ્રયત્ન કરીશું. સર્કલ ચોકડી પર જે સર્કલ બનાવવામાં આવ્યું છે એના સુરક્ષિત માટે, કેમ કે ઘણી તરકો અથડાતી હોય છે, તૂટી જતું હોય છે, વારંવાર બનાવવામાં આવતું હોય છે, એના માટે જે પૂર્વ સરપંચ હતા અને સભ્ય એના બોડીમાં હતા એ લોકોએ ડિસિઝન લઈને પેલું બનાવ્યું છે, એના બમ્પ ઊભા કરવામાં આવ્યા છે. પણ એ બમ્પ વાહનો અથડાઈ અથડાઈને તૂટી ગયા છે અને લોકોને વાગ્યું છે ઘણા ખરાને, અને એમ કે એ ખરા હા દોષ અનુરૂપ સાબિત થયું છે, એટલે કોકને વાગે નહીં અને એના માટે અમે તાત્કાલિક એને હટાવી દઈશું અને એને જે સર્કલના સુરક્ષિત માટે જે રાઉન્ડમાં જે બનાવવામાં આવે સર્કલ ને પાઇપો એ બનાવી દઈશું. આરએમબી વિભાગમાંથી પણ નોટિસ આપવામાં આવી છે, તો હું સરપંચ તરીકે મારી જવાબદારી થાય છે અને હું પ્રજાના હિત માટે એને હટાવીને અને લોકોને સરળ બને એ રીતે હું કામ કરીશ. ગંગાબેન